नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 12 विषय गुजराती अने एमां कृदंत छे अभ्यास करीशुं के कृदंत विषय शीखीशुं। सौ प्रथम जुओ एमां एक जोड़कू आपेलू छे, विभाग अ अने विभाग ब, एमां अलग अलग प्रकारना वाक्यों आपेला छे। जुओ त्यां अमे बोर खाता अने एमां घाटा अक्षरे अमुक शब्द आपेला छे। आ क्यूँ प्राणी बोलू? आ कबाट कोणे तोड्यू? रोज सवारे ते श्लोक बोलती। तो ब विभाग में जुओ, खाता खाता बोलाय नहीं, बोलू कोण न पाड़े? चोरे ताड़ू तोड्यू, न तोड्यू ने भाग्यू, बोलती वक्त तेणे ऊंचे जोयू। हवे आपणे थे आ वाक्यनी अंदर आपणने शुं कहेवा मांगे छे एम, पण खरेखर आपणे हमणां कृदंतना प्रकार विशे समजीशुं, पछी आपणने ख्याल आवशे कि आपणने शुं कहेवा मांगे छे। अने जुओ नीचे समज आपी छे कि अविभागमां रहेला पदों खाता, बोल्यू, तोड्यू अने बोलती ए शुं छे? क्रियापद छे। જ્યારે બ વિભાગમાં રહેલા પદો છે એ ખાતા, બોલ્યું, તોડ્યું, બોલતી એ કૃદંત છે। હવે આપણને એમ થઈ જાય કે બેમાં તો આમ સમાનતા લાગે છે, તો એમાં ક્રિયાપદને કૃદંતને એમ કેમ ખબર પડે? તો જુઓ કે જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય તેને કૃદંત કહેવાય। એમ ક્રિયાપદની જેમ વર્તતા હોય એ ક્રિયાપદ જ છે। જો બે અ અને બ વિભાગમાં આપ્યું છે ખાતા, તો વિભાગ બમાં એ ખાતા છે, તો અ વિભાગમાં ખાતા શબ્દ છે એ ક્રિયાપદ બતાવે છે, ને બ વિભાગમાં ખાતા છે ને એ શું બતાવે છે? કૃદંત બતાવે છે। એટલે એમ કહે છે કે જો પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય છે એ ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય તો તેને કૃદંત કહેવાય। અહીંયા અમે બોર ખાતા એટલે અહીંયા ક્રિયા બતાવી છે, ક્રિયાપદ, અને ઓમાં શું બતાવ્યું છે? ખાતા, ખાતા બોલાય નહીં, એટલે એ ક્રિયાપદ પદ છે એ વ્યક્ત નથી કરતું એમ, એટલે એને કૃદંત કહેવાય છે। કૃદંત છે એ વાક્યનો અર્થ એમ કે છે પૂરો કરી શકતા નથી, પણ આપણે એની અંદર નહીં પડે। આપણે મેઇન વસ્તુ આપણને એક્ઝામમાં પરીક્ષામાં શું પૂછે છે? માત્ર કૃદંતના પ્રકાર પૂછે છે। વિદ્યાર્થી મિત્રો, તમને વ્યાકરણમાં કૃદંત એક પૂછે છે, વાક્ય આપેલું હોય છે એમાંથી તમારે કૃદંત ઓળખવાનું હોય છે અને બીજું ખાલી જગ્યાની અંદર કૃદંત મૂકવાનું હોય છે। હવે જો કૃદંતના પ્રકારમાં વર્તમાન કૃદંત, હેતવર્થ કૃદંત, ભવિષ્ય કૃદંત, ભૂત કૃદંત, સામાન્ય કૃદંત એમ અલગ અલગ પ્રકારના કૃદંત આપેલા છે। તો હવે જુઓ, સૌથી પહેલાં આપણે વર્તમાન કૃદંત વિશે અભ્યાસ કરીશું। સિમ્પલ જ યાદ રાખવાનું છે। જો તમે સિમ્પલ અને સરળતાથી એ વસ્તુ યાદ રાખશો કે કઈ વસ્તુ મારે જોવાની છે, તો તમે ઇઝીલી એમાંથી તમે એને ઓળખી શકશો વાક્યની અંદરથી કૃદંત। તો કે વર્તમાન કૃદંત એ શું સૂચવે છે? તો કે વર્તમાન કૃદંત છે એ વર્તમાન કાળ સૂચવે છે, એટલે વર્તમાનમાં બનતી ઘટના છે। કે તમે ગુજરાતીના પ્રશ્ન જવાબ લખો છો એટલે વર્તમાનની પરિસ્થિતિ થઈ, એટલે વર્તમાન કાળ સૂચવે છે। જુઓ તો વર્તમાન કાળ કૃદંતના પ્રત્યે છે ને તમારે યાદ રાખવાના છે, એના ચાર પ્રત્યે છે, તો, તી, તું અને તા। જે વાક્યની અંદર શબ્દની અંદર તો, તી, તું, તા લગાડેલા હોય તો સમજી લેવાનું કે આ અંદર વર્તમાન કાળ સૂચવે છે, એટલે વર્તમાન કાળ સૂચવતો હોય એ ક્રિયામાં તો એ વર્તમાન કૃદંત કહેવાય। ફરીવાર કે દરેક કૃદંતના તમારે પ્રત્યય યાદ રાખવાના, પ્રત્યય યાદ રાખશો એટલે કૃદંત છે તમને ઇઝીલી યાદ રાખવા સાવ સરળ બની જશે। તો વર્તમાન કૃદંતના ચાર પ્રત્યય છે, તો, તી, તું અને તા। હવે આપણે ઉદાહરણ જોઈએ। જો રમતો છોકરો ક્યાં ગયો, બરાબર શું આવ્યું? તો, રમતો છોકરો ક્યાં ગયો? તો તે ગાતી ગાતી રડતી હતી, પ્રત્યય એવો ગાતી, તી। રમતું છોકરું પડી ગયું, પ્રત્યય એવો તું। રમતું છોકરું, છોકરું રમતું હતું ને પડી ગયું, તરતની હાલની ક્રિયા બતાવી। વાંચતા છોકરા પાસ થઈ ગયા, બરાબર પાસ થઈ ગયા, વર્તમાન પરિસ્થિતિ બતાવી। અને ચારે ચાર પ્રત્યયનું એક્ઝામ્પલ છે, જુઓ તો, તી, તું, તા। રમતો છોકરો ક્યાં ગયો, તે ગાતી ગાતી રડતી હતી,
રમતું છોકરું પડી ગયું, વાંચતા છોકરા પાસ થઈ ગયા. વર્તમાન કાળ સૂચવે જે શબ્દની અંદર એ કૃદંત વર્તમાન કૃદંત કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમને વાક્યની અંદરથી એમ કે કૃદંત ઓળખો તો પહેલાં જોઈ લેવાનું કે તો તી તૂતા પ્રત્યે લગાડેલા શબ્દ છે. જો તો તી તૂતાવાળા પ્રદે હોય અને વર્તમાનની ક્રિયા સૂચવતું હોય તો આંખ મીચીને તમારે એને વર્તમાન કૃદંત છે એ અહીંયા ઓળખવાનો. હવે એનો બીજો પ્રકાર છે ભૂત કૃદંત. હવે ભૂત કૃદંત છે એ શું સૂચવે છે? દૂરનો કે નજીકનો ભૂતકાળ સૂચવે છે. બરાબર, જે ઘટનાઓ નજીકમાં અથવા તો લાંબા સમય પહેલાં ઘટી ગઈ હોય એ. ફરીવાર, ભૂત કૃદંત એટલે દૂરનો કે નજીકનો ભૂતકાળ સૂચવે છે. નજીકના સમયમાં કોઈ ઘટના ઘટી ગઈ હોય, કોઈ વસ્તુ ખરીદી હોય, કે પછી લાંબા સમય પહેલાં, 4 વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં, 4 મહિના પહેલાં, 2 મહિના પહેલાં, લાંબા સમય સુધી, અથવા તો નજીકમાં 2 દિવસ પહેલાં, 3 દિવસ પહેલાં કે 4 દિવસ પહેલાં ઘટના ઘટી હોય કે કોઈ વસ્તુ ખરીદી હોય. બરાબર, હવે ભૂત કૃદંતના પ્રત્યયો છે. જુઓ, એલો, એલી, એલું, યો, ઈ અને યુ. બરાબર, આ ભૂત કૃદંતના પ્રત્યય છે. વર્તમાન કૃદંતના કેમ 4 પ્રત્યય છે? તો, તી, તૂતા, એમ ભૂત કૃદંતના પ્રત્યય છે એલો, એલી, એલું, એલા અને યો, ઈ અને યુ. હવે એના ઉદાહરણ આપણે જોઈએ. કોઈ કશું બોલ્યું નહીં, બોલ્યું. બરાબર, એટલે આવ્યું, એમાં બોલ્યું એટલે યુ આવ્યું. પછીનું ઉદાહરણ છે વેચેલી વસ્તુ કોણ પાછી લે. વેચેલી, એલી શબ્દ આવ્યો. બરાબર, વેચેલી શબ્દ વસ્તુ છે, આપણે કોઈને વેચી દીધી હોય તો પછી કોઈ પાછી તો ન જ લે. એમ મેં વાંચેલું, મને યાદ હતું. બહુ પહેલાં મેં વાંચ્યું હતું ને, મને યાદ હતું. વાંચેલું, એલું, વેચેલી, એલી. જો એના પ્રત્યય આમાં આવે છે, બોલ્યું એટલે યુ આવ્યો પ્રત્યય. વેચેલા પુસ્તકોના પૈસા પાછા આવી ગયા. વેચેલા, એલા. બરાબર, શબ્દની પાછળ પ્રત્યય લાગેલો હોવો જોઈએ. બરાબર, ફરીવાર એની ચર્ચા કરીએ પાછી કે ભૂત કૃદંતના પ્રત્યય છે એલો, એલી, એલું, એલા, યો, યુ. બરાબર, ફરી પાછા આપણે એક્ઝામ્પલ જોઈએ. કોઈ કશું બોલ્યું નહીં, બોલ્યું, યુ પ્રત્યય લાગ્યો છે. વેચેલી વસ્તુ કોણ પાછી લે. વેચે, એલી, એલી પ્રત્યય લાગ્યો છે. મેં વાંચેલું, મને યાદ હતું. વાંચેલું, એલું, એલું પ્રત્યય લાગ્યો છે. એટલે ભૂત કૃદંત, વેચેલા પુસ્તકોના પૈસા પાછા આવી ગયા. વેચેલા, એલા, એટલે એલા પ્રત્યે લાગ્યું છે કે બહુ પહેલાં મેં પૈસા છે ને, પુસ્તકો છે એ વેચાતા, તો એના પૈસા છે મને પાછા મળી ગયા છે. આ બધી ભૂતકાળની ઘટી ગયેલી ઘટનાઓની વાત આવે છે, પણ એના પ્રત્યે તમારે યાદ રાખવાના છે. ફરીવાર, ભૂત કૃદંતના પ્રત્યયો છે એલો, એલી, એલું, એલા, યો, યુ. બરાબર, હવે એનો ત્રીજો પ્રકાર છે ભવિષ્ય કૃદંત. ભવિષ્ય કૃદંત છે એ ભૂતકાળ, ભવિષ્યકાળ સૂચવે છે. બરાબર, સોરી, ભવિષ્ય કૃદંત છે એ ભવિષ્યકાળ સૂચવે છે. તો કે ભવિષ્યના કૃદંતના પ્રત્યયો કયા છે? તો કે વાનો, વાણી, વાનું અને નારો, નારી, નારું. કે જે ઘટના હવે પછી ઘટવાની છે, ભવિષ્યની તમને મને કોઈને ખબર નથી, એટલે અનુમાન લગાવવાનું. જે ઘટના હવે પછી ઘટવાની હોય એ ઘટના છે એને ભવિષ્યકાળ કહેવાય. તો એના માટે એના પ્રત્યયો છે વાનો, વાની, વાનું. નારો, નારી, નારું. તો હવે પછી આવા પ્રત્યયવાળા આપણે એક્ઝામ્પલ જોઈએ કે તે આવવાનો હતો, હમણાં આવશે, આવવાનો. બરાબર, છેલ્લે કયો પ્રત્યય આવ્યો આવવાનોમાં? વાનો. આવવાનો હતો પણ ખબર નહીં કેમ નથી આવ્યો, તો હમણાં આવશે. ભવિષ્યની, ભવિષ્યમાં આવવાનો છે એમ. વાંચનારા પાસ થઈ જવાના છે. છેલ્લા 3 પ્રત્યય નારો, નારી, નારું. વાંચનારા, બરાબર, વાંચનારો, નારી, નારું. વાંચનારા પાસ થઈ જવાના છે. જે લોકો વાંચે છે એ તો ભવિષ્યમાં પરીક્ષામાં જે આવવાની છે બોર્ડની, એમાં પાસ થઈ જ જવાના છે.
अमे काले पहुँचवानुं नक्की कर्युं। तमे जे जग्याए जवाना छो त्यां आवती काले पहोंचशुं एवुं नक्की कर्युं छे। पहोंच्या नथी के पहोंचवा माटे निकळाई नथी एटले भविष्य, એટલે એમ કીધું છે અમે આ કાલે પહોંચવાનું નક્કી કર્યું છે। જુઓ પ્રત્યય પહોંચવાનું, પ્રતિવાનું પ્રત્યય લાગ્યો છે। ખાનાર માણસો કોઈ નહોતા, એટલે એમ કહે છે કે જે માણસો ખાઈ શકે એવા માણસો છે કોઈ હતા નહીં, એટલે કે જે ખાનાર માણસો કોઈ હતા નહીં, નહોતા। નારો નારી નારો પ્રત્યય, બરાબર। તો ભવિષ્ય કૃદંત ભવિષ્યની ઘટનાઓનું સૂચન કરે છે, એટલા માટે ભવિષ્યકાળ સૂચવે છે। તો એના પ્રત્યયો તમારે યાદ રાખવાના, વાનો વાની વાનું અને નારો નારી નારું, જે શબ્દની પાછળ આવા પ્રત્યય લાગ્યા હોય તો એને ભૂત કૃદંત નહીં પણ ભવિષ્ય કૃદંત કહેવાનું છે, બરાબર। ફરીવાર એના ઉદાહરણ, આવવાનો વાનો પ્રત્યય, વાંચનારા નારા પ્રત્યય, પહોંચવાનું વાનું પ્રત્યય, ખાનારો નાર પ્રત્યય, બરાબર। તો આ છે ભવિષ્ય કૃદંત, જે ભવિષ્યકાળ સૂચવે છે। હવે જુઓ કૃદંતનો ચોથો પ્રકાર છે સામાન્ય કૃદંત। જો ઓની અંદર આપણે જોયું આગળના ત્રણમાં કે વર્તમાન કૃદંત છે એ વર્તમાનકાળનું સૂચન કરે છે, ભવિષ્યકાળ છે એ ભવિષ્યકાળનું સૂચન, ભવિષ્ય કૃદંત છે એ ભવિષ્યકાળનું સૂચન કરે છે, અને ભૂત કૃદંત છે એ ભૂતકાળનું સૂચન કરે છે। પણ સામાન્ય કૃદંત છે એ ચોથો પ્રકાર છે, તો કે એ કોઈ કાળનું સૂચન નથી કરતો। વર્તમાન ભવિષ્ય કે ભૂત એ એક ત્રણમાંથી એક પણ કાળનું સૂચન છે એ સામાન્ય કૃદંત કરતો નથી। હવે એના પ્રત્યે શું છે જુઓ, તો કે સામાન્ય કૃદંતના પ્રત્યે છે વો વી અને વુ, વો વી વુ, જે શબ્દની પાછળ આ ત્રણ પ્રકારના પ્રત્યે લાગ્યા હોય વો વી વુ, તો આંખો મીચીને સમજી લેવાનું કે સામાન્ય કૃદંત છે। હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ, તો કે આ પુસ્તક વાંચવું મને ગમશે, વુ પ્રત્યે લાગ્યો। ફરીવાર આ પુસ્તક વાંચવું મને ગમશે, વુ પ્રત્યે લાગ્યો। આ કાગળ વાંચવો એવી મારી ઈચ્છા હતી, વો પ્રત્યે। આ લિપિ વાંચવી સાવ સરળ હશે, વી પ્રત્યે લાગ્યો। એક કઈ કાળનું સૂચન નથી કરતા, વર્તમાનનું નહીં, ભવિષ્યનું નહીં, ભૂત નહીં, બરાબર। પણ ચોક્કસ કોઈ વસ્તુનું સૂચન નથી થતું, કોઈ કાળનું સૂચન નથી થતું, એટલા માટે પ્રત્યય ઉપરથી આપણે એને ઓળખવાનું છે। આના પ્રત્યે ફરીવાર કો, સામાન્ય કૃદંતના ત્રણ પ્રત્યય છે વો વી અને વુ, વાંચવું વુ પ્રત્યય, વાંચવો વો પ્રત્યય, વાંચવી વી પ્રત્યય, બરાબર। હવે પાંચમો પ્રકાર છે હેતવર્થ કૃદંત। આ કૃદંતની અંદર છે હેતુ દર્શાવતો હોય, કોઈ પણ વાક્યની અંદર કોઈ પણ ઘટનાની અંદર હેતુ દર્શાવતો હોય તો એને હેતવર્થ કૃદંત કહેવાય। હેતવર્થ કૃદંતના પ્રત્યયો છે વા વાને વાનું, વા વાને વાનું, જે શબ્દની પાછળ આ ત્રણ પ્રકારના પ્રત્યય લાગ્યા હોય તો એને હેતવર્થ કૃદંત કહેવાય। હવે આપણે એના ઉદાહરણ જોઈએ। હું ખાવા માટે આવ્યો નથી, ખાવા વા પ્રત્યય। ફરીવાર હું ખાવા માટે આવ્યો નથી, તો શબ્દની પાછળ વા પ્રત્યય લાગ્યો છે, ખાવા વા પ્રત્યય લાગ્યો છે, ખાવાનો હેતુ દર્શાવે છે, એટલા માટે થઈને હેતવર્થ કૃદંત કહેવાય। બીજું ઉદાહરણ જોઈએ, ખાવાને માટે તે માટે જ તે આવ્યો હતો, ખાવાને માટે જ તે આવ્યો હતો, વાને ખાવાને માટે જ તે આવ્યો હતો, ખાવાનો જ હેતુ, ખાવાનો જ હેતુ હતો એટલે તે આવ્યો હતો, એવું બતાવે છે, ખાવાનો હેતુ બતાવ્યો। આ ચોપડી વાંચવાને માટે હું લઈ જઈશ, વાને શબ્દની પાછળ વાને લાગ્યો અને હેતુ બતાવ્યો છે કે મારે પુસ્તક વાંચવું છે, વાંચવાનો હેતુ છે એટલે હું પુસ્તક લઈ જઈશ। ફરીવાર ત્રણેય આપણે ઉદાહરણ છે રિપીટ કરીએ। હું ખાવા માટે આવ્યો નથી, એટલે મારો હેતુ ખાવાનો નહોતો એટલે હું નથી, એટલા માટે નહોતો આવ્યો એમ, ખાવા માટે જ તે આવ્યો હતો એટલે એ ખાવાનો હેતુ બતાવે છે, ખાવાનો હેતુ એટલે જ હતો, એટલે જ વા વાને અને વાને, બરાબર, ખાવાને વા વાને અને વાને, બરાબર, અથવા વાનું
ખાવાનું ખાવાને ખાવા એટલે આ ત્રણેય એના પ્રત્યય છે એટલે આ પ્રત્યય જે શબ્દની પાછળ લાગ્યા હોય એને હેતવર્થ કૃદંત કહેવાય પ્લસ બીજી વસ્તુ યાદ રાખવાની કે એમાં હેતુ દર્શાવતો હોવો જોઈએ હું અહીંયા દાખલો શીખવા માટે જ આવી છું હું અહીંયા દાખલો શીખવા માટે જ આવ્યો છું તો શીખવાનો હેતુ છે શીખવા માટે જ આવ્યો છું બરાબર હવે એનો છઠ્ઠો પ્રકાર છે સંબંધક ભૂત કૃદંત તો કે અગાઉ થયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ દર્શાવતા હોય તો એને સંબંધક ભૂત કૃદંત કહેવાય ક્રિયા અને ક્રિયાપદનો સંબંધ દર્શાવતો હોય અને એના પ્રત્યે છે ઈ અને ઈને બરાબર સંબંધક ભૂત કૃદંતના પ્રત્યે છે ઈ અને ઈને હવે એના ઉદાહરણ જોઈએ આ કામ જોઈને હું ખુશ થઈ ગયો ઈને બીજું એક્ઝામ્પલ છે હસી હસીને તે બેવડ વળી ગયા હસી હસીને હસીને ઈને તેને ચિત્રકલા જોઈ તેની ચિત્રકલા જોઈ સૌ રાજી થયા ચિત્રકલા જોઈને સૌ રાજી થયા ક્રિયા અને ક્રિયાપદને સાથે સંબંધ બતાવ્યો ચિત્ર દોર્યું છે એ જોઈ અને બધા રાજી થઈ ગયા હસી હસીને બેવડ વળી ગયા એટલે ઈ અને ઈને બે પ્રત્યે છે આની અંદર લાગેલા છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા છ પ્રકાર છે ઈ કૃદંતના જોયા બરાબર દરેક કૃદંતના પ્રકારનો પ્રત્યય છે એ અચૂક યાદ રાખવો પહેલો પ્રકાર છે વર્તમાન કૃદંત છે એ વર્તમાન કાળ સૂચવે છે અને વર્તમાન કૃદંતના પ્રત્યયો છે તો તી તું તા રમતો તો પ્રત્યય ગાતી તી પ્રત્યય રમતું તું પ્રત્યય વાંચતા તા પ્રત્યય બરાબર બીજો પ્રકાર છે ભૂત કૃદંત છે એ દૂરનો કે નજીકનો ભૂતકાળ સૂચવે છે અને ભૂત કૃદંતના પ્રત્યયો છે એલો એલી એલું એલા યો અને યુ બોલ્યું યુ પ્રત્યય વેચેલી એલી પ્રત્યય વાંચેલું એલું પ્રત્યય વેચેલા એલા પ્રત્યય બરાબર હવે ત્રીજો પ્રકાર છે ભવિષ્ય કૃદંત એ ભવિષ્યકાળ સૂચવે છે અને ભવિષ્ય કૃદંતના પ્રત્યયો છે વાનો વાની વાનું અને નારો નારી નારું તે આવવાનો વાનો પ્રત્યય વાંચનારા નારા પ્રત્યે પહોંચવાનું વાનું પ્રત્યે ખાનાર નાર પ્રત્યે હવે પછીનો પ્રકાર છે ચોથો સામાન્ય કૃદંત છે વિદ્યાર્થી મિત્રો એમાં કોઈ ચોક્કસ કાળનું સૂચન કરતા નથી સામાન્ય કૃદંતના પ્રત્યયો છે વો વી વુ બરાબર વાંચવું વૃ વુ પ્રત્યય છે વાંચવો વો પ્રત્યય છે અને વાંચવી વી પ્રત્યય છે પાંચમો પ્રકાર છે હેતવર્થ કૃદંત જે કોઈ પણ ઘટનાની અંદર હેતુ દર્શાવે છે વાક્યની અંદર અને હેતવર્થ કૃદંતના પ્રત્યયો છે વા વાની અને વાનો ખાવા એટલે વા પ્રત્યય લાગ્યો છે ખાવાને એટલે વાને પ્રત્યય છે અને વાંચવાને એટલે વાને પ્રત્યય છે અને છઠ્ઠો પ્રકાર છે સંબંધક ભૂત કૃદંત એટલે કે જે અગાઉ થયેલી ક્રિયા અને ક્રિયાપદનો સંબંધ બતાવે છે અને સંબંધક ભૂત કૃદંતના પ્રત્યય છે ઈ અને ઈને જોઈને હસી હસીને જોઈ ઈ ઈ અને ઈને પ્રત્યય છે શબ્દની પાછળ લાગ્યો હોય તો એને સંબંધક ભૂત કૃદંત કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કૃદંતના પ્રકાર છ છે એ પૂરા થાય છે બરાબર યાદ રાખજો બરાબર સમજજો દરેક કૃદંતના પ્રત્યય છે ચોક્કસ યાદ રાખજો એના ઉપરથી તમારા માટે કૃદંત છે એ શોધવો અને મૂકવો છે એ સરળ બનશે થેન્ક યુ